ની આપણે કમ્પ્લીટ ટાંકા તોડી નાખ્યા છે. પાળતું પ્રાણી છે એ તો વાંધો નહીં, પણ જે જંગલમાં રહે ગામમાં જોવું કેટલું. જે માતાજી મિત્રો, મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જઈએ પાંજરાપુર, અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે. તો મિત્રો આપણે પાંજરાપુર પહોંચ્યા હતા અને વાડાની અંદર ચેક કરી લીધું, કંઈ નવો કેસ નથી. બાકી જે ટોરા ઉઠલી ગયા તો પાવડર ને બધું નાખી દીધું છે. બાકી જે આવું આખા છે એ જો ઓકે છે. આજે એવું એક્સિડન્ટ થયું હતું ને ખરી નીકળી ગઈ છે એ ઓકે છે. અને જે કાલે મેં તમને કીધું હતું કે આ ગાયને દવા કરી એને થોડીક તકલીફ હજી છે, એને થોડી વારમાં જોઈ લે. બાકી જોઈ લે આ જે પગમાં છે એ દવા નાખી દીધી અત્યારે અને કમ્પ્લીટ છે. અહીંયા અહીંયા જ હોય છે એટલે કાંઈ તકલીફ પડતી નથી, અને હાલવું ચાલવું પડતું નથી, અને ખાવા પીવાનું અહીંયા જડી જાય છે. બાકી બધા બીજા નબળા ઢોર છે. અત્યારમાં શું છે, એક દાતા આવ્યા હતા એણે ચરો નાખ્યો છે એટલા માટે. બાકી હજી નીંદ કરવાની બાકી છે વાડાની અંદર, જોઈ લો. હવે થોડી વારમાં નીંદ થશે અને ઢોરા આવશે, પછી આપણે જે આપણું કામ છે એ ચાલુ કરશું. બાકી કાંઈ નવો કેસ નથી અને બાકી બધું ઓકે રિપોર્ટ છે. તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો, બધા ઢોર આવી ગયા છે, નીંદ ખાય છે. બાકી આ રહ્યા ગધેડી છે એને આપણે અત્યારે દવા નાખી દીધી, જોઈ લો. એ પાછળ એને શું લાગેલું છે એમાં. અને એક ગાય અહીંયા પૂરી ગયા છે આપણી જે ગૌશાળાની, એ અહીંયા એમ છે એટલે એ તમને બતાવી દઉં. આ રહ્યા ગાય છે, હવે વેતર ઉપર આવી છે એટલે અહીંયા પૂરી ગયા છે, જોઈ લો. અને બાકી હવે છે આપણે ડ્રેસિંગનું કામ કરવાનું છે. અને એક ગાયને આજે ટાંકા તોડવાના છે, કારણ કે એને 15 દિવસ થઈ ગયા છે. તો એ ટાંકા તોડી નાખીએ અને ડ્રેસિંગને બધું કરી નાખીએ. તો મિત્રો અહીંયા જોઈ લો, આ ગાય છે આપણે જે કાનકુંવર આવી હતી બકનાથી, એની સાથે જ આવી હતી ગાડીમાં. તો એને આપણે કમ્પ્લીટ ટાંકા તોડી નાખીએ, જોઈ લો રૂજાઈ ગયું છે. આ થોડું થોડું લોહીને જે તમને દેખાય ને અહીંયા, એ 2 દિવસમાં રૂજાઈ જશે કમ્પ્લીટ. અને બાકી માખી કાંઈ ન બેસે એટલા માટે છે આપણે ટ્યુબ લગાવી નાખી. બાકી બીજી કાંઈ ઇન્જેક્શનની કે કાંઈ જરૂર નથી, જોઈ લો. ઓકે, ફક્ત છોડે છે તો હવે મૂકી દે એને. અને પછી છે આપણે આ વાડાની અંદર જોઈ લઈશું બીજા કાંઈ ડ્રેસિંગ હોય તો. બાકી જો કાંઈ ન હોય તો આપણે ડીપામાં જઈશું ને ત્યાં જે ખરી વારાને આપણે દવા નાખવા જાય છે એ દવા નાખવા જવાની છે. પણ પહેલાં અહીંયા ચેક કરી લેજો, કાંઈ નહીં અહીં તો જઈશું. તો મિત્રો આપણે જે માંદાવાળો વાડો છે એમાં કાંઈ હતું નહીં એટલે અહીંયા ડીપામાં આવી ગયા હતા. તો જોઈ લો આ બધાને છે આપણે દવા નાખી દીધી ને હવે વરી શાંતિથી નીણ ખાવા માંડ્યા છે. ગાજરને જે નાખે છે ને એ ખાવા માંડ્યા. તો એ જ હતું અહીંયા દવાને બધું નખાઈ ગઈ છે. બાકી આ એક રોજડીની આપણે વાત કરવાની છે તમને. તો ભગત આપણે જે અહીંયા પાંજરાપુરમાં જે રોજડા છે એ બધા અલગ છે ને આ જે રોજડી છે એ એક અલગ છે, એનું શું કારણ? સાહેબ એવું હતું, કોઈક વાંઢિયા વાળો માણસ ખેતરે રહેતો હતો, કયો હા, છોકરા ને બચ્ચું મળ્યું હશે હા, મારે બેટા પાઈ ને માણા નો એવો કરી નઈ દૂધ પાયું હા, અનહાણ પાઈ પાવ એટલે એ માણા થઈ જાય. પણ આ શું છે, એક ચુલિયા જંગલી જનાવર છે સાહેબ મને, અને ખરેખર માણા હું નકરાય. સાચી વાત. હવે આને બારું છોડાય નહીં, કયો બારો છોડે, કોઈ માણસ ને વાંટીએ જાય, કાં તો કોઈ માણસ સારો હોય તો ખરાબ હોય તો મારી નાખે, કૂતરો મારી નાખે. એટલે આ માણસ સવાય તો રહી ના શકે સાહેબ. સાચી વાત. એટલે જે નાનપણથી એની આનો ઉછેર જ માણસ માં થયો છે એટલા માટે આ તકલીફ થાય. પછી લઈ આવેલો હતો ને દૂધ પાયું હા, પછી માણા હું થઈ ગયો અને માણસ મોકરો ન જાતો. સાચી વાત. એ તો જો અત્યારે બીજા રોજ પાસે ચા આવે હા, બીજા જો અહીંયા સામે છે, પછી અહીંયા છે. પણ આ શું માણસનું એવાયું કે શું આ છોકરાને બધા રમાડતા હોય ને આને, એટલે જોઈ લ્યો આ ભગતને પણ કેવું હેત છે એનાથી. એટલે શું આમ કહેવાનું મતલબ એમ કે આને શું છે આ જે જંગલના જનાવર છે એને ક્યારેય માણસને એવાયા ના કરાય. સાચી વાત છે. એમાં શું કે તકલીફ હા, આ પછી શું એને તકલીફ પડે, આપણે તો શું છે મોટું કરીને મૂકી દઈએ કે હા, ને આનું આપણે જિંદગી ભર ઉછેરાઈ ના કરી શકીએ ને. હા, નાનકું હોય ત્યારે તો હજી આપણે છે એ વાલું લાગે ને બધું થાય, મોટું થાય પછી શું કરવાનું? હેરાન થાય સાહેબ. સાચી વાત છે. એટલે શું આવું ક્યારેય ના કરવું જોઈએ કે જે જંગલના પાળતું પ્રાણી છે એ તો વાંધો નહીં, પણ જે જંગલમાં રહેવાવાળા પ્રાણી છે એને આવી રીતે ક્યારેય માણસને એવાયું ના કરાય. સાચી વાત. ના ના, અહીંયા તો વાંધો નહીં, અહીંયા તો આપણે હું પાંજરાપુરમાં આવી ગયું એટલે કોઈ વાંધો નથી. પણ ખરેખર શું છે, જનરલી આવું ના કરાય. તો મિત્રો આપણે જે કાલે બળદની દવા કરી હતી અને આજે થોડોક પાટો વાર નાખ્યો, કારણ કે શું લોહી નીકળતું હતું એટલા માટે પોતું રાખી અને પાટો વાર નાખ્યો છે, એટલે શું પોતું ના પડે. બાકી બધું કામ ઓકે થઈ ગયું છે. તો હવે જાય હોસ્પિટલની અંદર અને ત્યાં હાથ પગ ધોઈને જશું આપણી ગૌશાળાએ. તો હવે મળીએ સીધા ગૌશાળાએ. તો હવે મિત્રો આપણે આપણી ગૌશાળાએ પહોંચી ગયા, ત્યાં જોઈ લો બધા નીંદ નાખી દીધી છે. આજે શું કટી નાખીને પૂરો અહીંયા બહાર હતો આમ બગડતો હતો એટલે નાખી દીધો એટલે એ ખાઈ જાય બરાબર. બાકી આ બંને જો આજે અહીંયા છે આ પાંડીઓ અને ઘોડીને બધા ઓકે છે. નવાડાની અંદર પાણી ભરાઈ ગયું છે તો હવે આપણે જવાનો સમય થઈ ગયો છે. તો ઘરે જાશું, ઘરે જમીને વરી જાશું પાંજરાપુર. તો હવે મળીએ સીધા પાંજરાપુર. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ છીએ, પાંજરાપુર પહોંચ્યા હતા અને પાંજરાપુર પહોંચતા જ ઓફિસમાંથી આપણે એવું કીધું
કે બાજુના ગામમાં એક આંખાને કંઈક તકલીફ છે તો બધા અહીંયાના રાપરના બધા મિત્રો છે ત્યાં એને પકડીને ઊભા છે, તો આપણે ત્યાં જવાનું છે અને જોવાનું છે શું છે તકલીફી. તો ચાલો જઈએ આપણે ત્યાં અને જોઈએ અને તમને બતાવીશ. એક દોઢ ઇંચ તો બેસી ગયો. તો મિત્રો તમે આગળ જોયું કે જેવું રાંટું ફસાઈ ગયેલું હતું એ રાંટું જોઈ લો, આખો એનો આકાર પડી ગયો છે. એટલું ફીટ બંધાયેલું હતું તો અત્યારે આપણે છોડી નાખ્યું છે એને અને બધી દવા નાખી દીધી, ઇન્જેક્શન આપી દીધા. બાકી અહીંયા જો ભરતભાઈ છે એણે એને પકડ્યો હતો અને એને કાંઈ પણ જાણ થઈ હશે એટલે આવ્યા હતા અહીંયા બાજુના ગામમાં. બાકી આમ જોઉં કેટલું અહીં રાંટું બેસી ગયેલું છે, આખો લીટો થઈ ગયો જોયો. તો ભરતભાઈ તમને ક્યારે જાણ થઈ હતી આંખાની? આખાને એમને રાપર 10:30 ફોન આવ્યો. પછી એમ 12:15 સુધી આવી ગયા હતા. અને 12:15 પછી આવીને અને લગભગ 1-1.5 કલાક સુધી એને લારે રહ્યા. પછી આ પકડાણો એના પછી અત્યારે સારવાર થઈ. ના ના સરેશભાઈ આને શું ખાસ જરૂર હતી? કયો જરૂર હતી ગણી નાખે એને. એટલે ઓમ શું અત્યારે પાછું આપણે શું એને ક્યાંય લઈ જવાની જરૂર નથી, અહીંયા એનું રાંઠું કાપી નાખ્યું છે અને દવા કરી નાખી. થોડીક વાર શું મુંજાઈ ગયો હતો ને આપણે બાંધ્યો હતો ને થોડુંક હેરાન થયો એટલે થોડી વાર બેસે ને બાકી પછી ઊભો કરી નાખશું. હવે છે આંખને બધું સારવારનું ટ્રીટમેન્ટનું બધું ઓકે થઈ ગયું છે તો હવે જાય આપણે પાંજરા પર. તો મિત્રો આપણે જે આંખને દવા કરવા ગયા હતા એ કરીને ફરી પાંજરા પર પૂછી આવ્યા છે. આપણે પિંજરાની અંદર અને વાડાની અંદર ચેક કરી લીધું, કાંઈ નવો કેસ નથી. અને હવે આપણે જઈશું હોસ્પિટલની અંદર, ત્યાં બેસું, કાંઈ નવો કેસ આવે તમને બતાવું. તો મિત્રો આપણે પાંજરા પરથી છે આપણી ગૌશાળા આવી ગયા, જોઈ લો ભાઈ આપણી ગાયો જે આવકમાં છે. અને તીજભાઈ આજે તો આવ્યા છે અને હું હવે બીજું કાંઈ કામ આપણે રહેતું નથી, ખાલી આ બધાને ખાણ મૂકવાના, વાછોડાને ખાણ મૂકવાના, પછી દોવા જ કરવાની છે. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.